नमस्कार जेडएस टीवी सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावत। केशोद तालुका भारतीय किसान संघ के मामलतदार ने आवेदन पत्र आप्यु। साबरकांठा जिल्लाना प्रांतिज खाते भारतीय किसान संघ द्वारा खेडूतों ने विविध समस्याओं ने लेने प्रांतिज मामलतदार कचेरी खाते आवेदन पत्र आपी रजूआत करी हती। धोराजी ना भूलकाओ मुश्किलों वेठी ने अभ्यास माटे मजबूर। विजलपुर नगरपालिका नवसारी नगरपालिका साथे जोड़ाया बाद विजलपुर विस्तार साथे नवसारी नगरपालिका संचालकों अन्याय करता होय तेवू देखाई रह्यु छे। मागरोल मा वरसाद ने धमाकेदार एंट्री, 1.5 इंच वरसाद पड़ो, वीजरी पड़ता बेने हॉस्पिटल मा खसेड़ाया। जामनगर ना फल्ला गामे बाळकों ना रोगों नो निदान कैंप योजायो। शारीरिक तेमज मानसिक विकलांग वाला अंदाजे 100 पर वधारे बाळ दर्दीओए कैंप नो लाभ लीधो हतो। साबरकांठा जिल्ला ना हिम्मतनगर ना आंबावाड़ी पासे कच्छी समाज नी वाड़ी खाते भारतीय किसान संघ द्वारा मुख्य 8 मांगणीओ साथे धरना प्रदर्शन योजी 8 प्रश्नों नी मांग साथे जिल्ला कलेक्टर ने आवेदन पत्र आपीने आगामी समय में तेमनी मांगणी राज्य सरकार नहीं स्वीकारे तो रेली धरना योजी तेवी चीमकी उपचारी हती। नंदेलाल रेलवे क्रॉसिंग पर आवेला ओवरब्रिज नी बाजू में चालवा माटे नो फूटपाथ नो साइड पर नो भाग तूटी पड़ता दौड़धाम मची जवा पामी हती। छोटा उदयपुर जिला માંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ સર્જાયું છે। ટોળાની વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરાતા ગ્રામ્યજનોનો વિરોધ છે। કામગીરી કરાતા સ્થળે કોઈ ખેડાણની હક દાવા નથી, જમીન જંગલની છે તેવું વન વિભાગનું કહેવું છે। તો ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ થયું છે। વધુ વિગતો આપી રહ્યા છે અલ્લા રખા પઠાણ। હું આપને જણાવી દઉં કે છોટાઉદેપુર આદિવાસી જિલ્લો બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને જંગલ વધારે છે। જંગલની અંદર ગોંદરિયા ગામે વર્ષોથી ખેડૂતો ખેતી કરતા આવેલા છે, તેમાં આજે વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી શરૂ કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે જંગલ ખાતે પોલીસને બોલાવી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, ત્યાં હમણાં પરિસ્થિતિ વંશેલી છે। બિલકુલ, સાથે વન વિભાગ એવું કહી રહ્યું છે કે કોઈ જોડાણ કે હક દાવા નથી, જમીન જંગલ ની છે। તો શું હવે આગળ ગ્રામ્યજનો શું કરશે? કોઈ વિરોધ કરશે, આંદોલન કરશે, શું કરશે? ગ્રામજનો તો ત્યાં અડીને જ બેઠા છે અને એવું જણાવી રહ્યા છે કે અમે વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને અમે અહીંયા જ ખેતી કરીશું, અમે પ્લાન્ટેશન કરવા દઈશું નથી, કેમ કે અમે અમારા બાપ દાદા વખતે જંગલમાં જમીન ખેડતા આવેલા છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે ગામના લોકો છે ત્યાં જ બેસી રહ્યા છે અને એક ના બે થવા તૈયાર નથી, તો છોટાઉદેપુરના ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ સર્જાયું છે। ટુડાની વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરાતા ગ્રામ્યજનોનો વિરોધ છે। કામગીરી કરતા સ્થળે કોઈ જોડાણની હક દાવા નથી, જમીન જંગલની છે તેવું વન વિભાગે કહ્યું છે, પરંતુ ગામના લોકો એક થી બે થવા માટે તૈયાર નથી, તેઓ ત્યાં જ બેઠા છે અને સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે એક રાઉન્ડ ફાયરિંગ બાદ ત્યાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અક્ષય કુમાર ને એક પછી એક ફિલ્મ ફ્લોપ જતા પ્રોડ્યુસરો પાછા ખેંચી રહ્યા છે હાથ। ભૂત પિતાના અવસાન બાદ પુત્રએ સ્વાદ ભોજન ને બદલે ગામજનો માટે બનાવ્યો પુલ। આરબીઆઈની નજર મોંઘવારી પર રહેશે, 2013 ના અંત સુધીમાં 6.15% થઈ શકે છે રેપો રેટ। વેચાણ દસ્તાવેજમાં ઠાગાઠૈયા કરવાનું સુરતના બિલ્ડરને ભારે પડ્યું। બિન વ્યવસાયિક હેતુ માટે હાથી દત્તક લેવા પર કોઈ પાબંદી નથી, કર્ણાટક હાઈકોર્ટ।
CMA નો નવો સિલેબસ 2022 રજૂ, રોજગારીની તકો વધશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી
મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જે જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.